મિત્રો, આ એક સત્ય ઘટના છે. થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. સુમધુર સંગીત સાથે રાકેશ પોતાની કાર ચલાવી રહ્યો હતો. કારની બાજુની સીટ પર તેની પત્ની રીટા પણ બેઠી હતી. ત્યાં જ રાકેશે અચાનક કારને બ્રેક મારીને ઊભી રાખી. એણે બહાર મોઢું કાઢીને પાછળ જોયું. ઘડીભર તેના માન્યામાં ના આવ્યું, પરંતુ અશ્વિન જ લાગતો હતો. કાર બાજુમાં કરીને રાકેશ કારમાંથી નીચે ઉતર્યો. તેની પત્ની રીટાએ પૂછ્યું, શું વાત છે રાકેશ? રાકેશ રીટાને જવાબ આપે તેના પહેલા પાછળ આવી રહેલ પેડલ રિક્ષા કાર પાસે આવી પહોંચી. રાકેશે જોયું કે અશ્વિન જ છે, એટલે સાદ કરીને કહ્યું, અશ્વિનભાઈ તમે? પોતાના નામનો સાદ સાંભળતા જ પેડલ રિક્ષા ખેંચી રહેલ અશ્વિનનું ધ્યાન અવાજની દિશામાં ગયું. રાકેશને ઓળખતા જ એણે પેડલ રિક્ષા બાજુમાં લઈને ઊભી રાખી. થોડા કોચવાતા જીવે અશ્વિન નીચે ઉતર્યો. ખભે રહેલ ખેંચથી એણે ઝટપટ પરસેવાથી રેબજેબ મોઢું લૂછી નાખ્યું. અસ્તવ્યસ્ત વાળને હાથમાં આંગળાથી થોડા સરખા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાં સુધી તો રાકેશ લગોલગ આવી પહોંચ્યો. મારો ભાઈ અશ્વિન કહીને એ ભેટી પડ્યો. થોડી વારે છૂટા પડીને રાકેશે કહ્યું, આ બધું શું છે ભાઈ? પેડલ રિક્ષામાં ખાસા વજનદાર સામાનને કારણે હાફી રહેલા અશ્વિને હસતા ચહેરે કહ્યું, ભાઈ પુરુષાર્થ એ જ પારસમણી. આ ધંધો મને ફાવી ગયો છે, છેલ્લા 5 વર્ષથી કરું છું. રાકેશની આંખમાં જળજળિયા આવી ગયા. એણે ઝડપથી પૂછ્યું, તું અહીં અમદાવાદમાં રહે છે ભાઈ? અશ્વિને હકારમાં જવાબ આપ્યો. રાકેશે કારમાં જ બેસી રહેલ રીટા તરફ નજર કરીને કહ્યું, અહીં આવ રીટા, હું કાયમ જેના વખાણ કરતા થાકતો નથી ને, એ આ મારો પરમ મિત્ર અશ્વિન છે. કારમાં બેઠા બેઠાય જાણે અશ્વિનના મેલા ઘેલા કપડાં અને તેની હાલત જોઈને શરમ આવતી હોય તેમ રીટા જાણે પણ પ્રત્યુત્તર આપ્યા વગર કારમાં જ બેસી રહી. રીટાના વર્તનથી રાકેશ રીતસરનો શોભભરી સ્થિતિમાં મુકાઈ ગયો. બીજું તો ઠીક, પરંતુ કેમ છોનો આદરભાવ પણ રીટાના મોઢામાંથી પ્રગટ ના થયો. અશ્વિન ઝડપથી બધું પામી ગયો. એ તરત જ બોલ્યો, નમસ્તે ભાભી, મજામાં છો ને? હા નમસ્તે કહીને ગાડીમાં પડેલ વર્તમાન પત્ર હલાવીને પવન ખાવા લાગી રીટા. ભાભી અને બાળકો મજામાં છે ને? અને તું ક્યાં રહે છે ભાઈ? રાકેશે કહેલ વાક્યોના અશ્વિન પ્રત્યુત્તર આપે તેના પહેલા તો રીટા અકળાઈને બોલી, હજી કેટલી વાતો કરવી છે રાકેશ? મારા ભાઈ ભાભી આપણી રાહ જોઈ રહ્યા હશે. પ્લીઝ 1 મિનિટ રીટા કહીને રાકેશે અશ્વિનને કહ્યું, ભાઈ તારો ફોન નંબર આપ, હું ફોન નથી રાખતો મિત્ર. આ ધંધા આડે મને ફોન રાખવાનો, ફોન કરવાનો સમય ક્યાં હોય? અશ્વિને સવિનય કહ્યું. રાકેશની નજર અશ્વિનના ખિસ્સામાં રહેલ ડાયરી પર ગઈ. એણે ઝડપભેર ડાયરી ખેંચી લઈને પોતાના ફ્લેટનું સરનામું લખી આપીને કહ્યું, ભાઈ 1-2 દિવસમાં તું મારા ઘેર જરૂર આવજે, હું તારી રાહ જોઈશ. ભેગા થઈને આપણે ઘણા સમય બાદ સુખ દુઃખની વાતો કરીશું. રાકેશ ઝડપભેર કારમાં બેસીને જરૂર આવજે કહીને કાર હંકારી ગયો. તો પેડલ રિક્ષાને પેડલ મારતા મારતા અશ્વિનના મોઢેથી સાહજિક રીતે ગવાઈ રહેલ ગીત, યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે, ડુમા સાથે નીકળે આંસુ પ્રવાહમાં તણાઈ ગયું. અશ્વિનથી નિસાસો નંખાઈ ગયો. રાત્રે 8-9 વાગ્યે સખત પરિશ્રમ પછી ઘેર પહોંચતા અશ્વિનનો ચહેરો કાયમ ખુશ મિસાજ જ હોય, પરંતુ આજે એનું મોઢું પડી ગયેલું હતું. ઘરમાં પ્રવેશતા જ પાણીનો લોટો ભરીને ઉભેલ પત્ની સુરેખાની નજર અશ્વિનના મોં પર પડતા જ એ બોલી, શું વાત છે જયના પપ્પા, કેમ ઢીલા દેખાવ છો? અશ્વિને પાણી પીને કહ્યું, આજે મારો મિત્ર રાકેશ
દસ વર્ષ પછી અચાનક મળી ગયો. બીજી વાત, નાહ્યા પછી જમતા જમતા કરું છું. રાત્રે 9 વાગ્યે જમતા જમતા અશ્વિને એની પત્ની સુરેખાને બધી હકીકત કહી સંભળાવીને કહ્યું. રાકેશ એની પત્ની રીટાથી સાવ દબાઈ ગયો હોય એવું લાગે છે. શું હકીકત છે એ મારે જાણવું પડશે. જયની મમ્મી, હું એકવાર તો એના ઘેર જરૂર જઈશ. યોગ્ય લાગશે તો એના પછી તને પણ લઈ જઈશ. રસ્તામાં અશ્વિનને મળ્યા પછી રાકેશ એકદમ ગમગીન થઈ ગયો. એણે દિયામણા ચહેરે રીટાને કહ્યું, રીટા, તે મારા મિત્ર અશ્વિન સાથે યોગ્ય વર્તન નથી કર્યું. એ મારી જિંદગીનો તારણહાર છે રીટા. હું એ વાત તારી આગળ ઘણી વાર કહી ચૂક્યો છું. રીટા તાડુકીને બોલી, શું યોગ્ય નથી કર્યું તમારા મિત્ર સામે રાકેશ? આમ રસ્તા વચ્ચે તમે ભિખારી જેવા વ્યક્તિને બાથમાં ઘાલીને મળો એ જરાય યોગ્ય નથી. તમને તમારું સ્ટેટસ વહાલું નહીં હોય, પરંતુ મને વહાલું છે. વળી અત્યારે આપણે હોટલમાં જમવાનો મૂડ બનાવીને જઈ રહ્યા છીએ ને, મારા ભાઈ ભાભી પણ રાહ જોઈ રહ્યા છે. તમારે એમનો મૂડ પણ ખરાબ કરવાનો છે કે શું? રાકેશ સમસમીને ગાડી ચલાવતો રહ્યો. હોટલમાં પેટ ભરવા માટે રાકેશે થોડું જમી લીધું. રાત્રે વિચારોના વંટોળમાં પડખા ઘસતો રહ્યો રાકેશ. એના મન પર ભૂતકાળ સવાર થઈ ગયો. એકદમ ગરીબ પરિવારનો દીકરો રાકેશ. ગામની પ્રાથમિક શાળામાં એક જ દિવસે રાકેશ અને અશ્વિને પહેલા ધોરણમાં પ્રવેશ મેળવેલો. અશ્વિન સુખી પરિવારનો દીકરો, પરંતુ 4 વર્ષનો હતો ત્યારે સુવાવડ પ્રસંગે એણે એની સગી માને ગુમાવી દીધી. પિતાજીએ 1 વર્ષ પછી બીજા લગ્ન કર્યા. નવી માએ શરૂઆતના વર્ષોમાં સારું રાખ્યું. અશ્વિનને પહેલા ધોરણમાં નવીમાં દાખલ જ કરાવવા શાળાએ આવી હતી. પહેલા ધોરણથી જ અશ્વિન અને રાકેશ વચ્ચે બુચ્ચા કીટાવાળી દોસ્તી બંધાય. પરંતુ 4થા ધોરણ સુધી તો એ દોસ્તી બરાબરની જામી ગઈ. ગરીબ ઘરના રાકેશને નાસ્તાથી માંડીને કપડાં લતા અને સ્ટેશનરી સુધીની મદદ અશ્વિન કરતો રહ્યો. છેક 12મા ધોરણ સુધી આ ક્રમ જળવાઈને રહ્યો. અરે, કોલેજના 2 વર્ષની હોસ્ટેલ ફી ભરવામાં પણ મજૂરી કામ કરતા અશ્વિને ટેકો કર્યો. રાકેશ 12મા ધોરણમાં ખૂબ ઊંચી ટકાવારીએ પાસ થયો. પરંતુ નસીબના ખેલ કહો કે પછી લેખ, અશ્વિન 65%એ અટકી ગયો. હજી બીજો વજ્રઘાત તો બાકી જ હતો. અશ્વિન યુવાનીના ઉંમરે આવીને ઊભો હતો એ વખતે જ એના પિતાજી મૃત્યુ પામ્યા. નવી માએ હવે નવી મા તરીકેનું પોત પ્રકાશ્યું. કોલેજના પ્રથમ વર્ષે જ ગરીબ ઘરની સુરેખા સાથે લગ્ન કરાવીને અલગ કરી દીધા નવી માએ આ પતિ પત્નીને. ના માલિકીની 2-2 દુકાનોના કોઈ ભાગ કે ના મકાનોમાં. બાપ દાદા વખતની નાનકડી ઓરડીમાં જુદું આપી દીધું અશ્વિનને. અશ્વિનનો અભ્યાસ તો એટલેથી જ અટકી ગયો. બંને પતિ પત્ની ખેત મજૂરીમાં તનતોડ મહેનત કરવા લાગ્યા. લગ્નના 2જા વર્ષે જ સુરેખાએ દીકરાને જન્મ આપ્યો. દીકરો જોત જોતામાં 5 વર્ષનો થઈ ગયો. અશ્વિનની જીવન નૈયા સંતોષનો ઓડકાર ખાતી ખાતી વહી રહી હતી. પરંતુ નવી માં અને એમના દીકરાઓની વરવા વાક્યો ભાલાની અણીની જેમ અશ્વિનના હૈયે વાગ્યા કરતા હતા. પરિવારમાં હું સૌથી મોટો છું ગણીને અશ્વિન બધું સહન કરીએ જતો હતો. પરંતુ પુત્રના ભવિષ્યનો વિચાર આવતા જ એણે 1 જ સેકન્ડમાં વતન છોડવા માટે મનને તૈયાર કરી લીધું. ગરીબ પરિવારની સંસ્કારથી ભરેલી અર્ધાંગીની સુરેખાએ પતિના વિચારને એ જ પળે સમર્થન આપ્યું. કોલેજ કરી રહેલ રાકેશને બિલકુલ જાણ કર્યા વગર અશ્વિન સહ પરિવાર અમદાવાદ આવી ગયો હતો. એ વાતની ખબર આજે જ પડી રાકેશને. જોકે રાકેશે ઘણી બધી પૂછપરછ કરી હતી એ વખતે, પરંતુ અશ્વિનનું કોઈ ઠામ ઠેકાણું રાકેશ ના મેળવી શક્યો. કોલેજ તો રાકેશે પાર્ટ ટાઈમ ટ્યુશનો કરીને માંડ માંડ પૂરી કરી દીધી. ફળ સ્વરૂપ એ કંપનીમાં સારા પગારની જોબે ચડી ગયો.
નોકરીમાંથી જોડાયા પછી થોડા જ સમયમાં કંપનીમાં સાથે જ સર્વિસ કરતી રીટા સાથે એના લગ્ન લેવાઈ ગયા. રીટાના પિતાજીએ આર્થિક ટેકો કરીને ફ્લેટ લઈ આપ્યો, જોકે એમાંય 50% રકમની તો રાકેશે લોન લીધી હતી. નાનકડા અહેસાન તળે રાકેશ રીટા સામે સાવ દબાઈ ગયો. રાકેશનો મનસુબો એના મા બાપને પોતાની સાથે લાવવાનો હતો, પરંતુ એ મનસુબાને પણ રીટા અને એના પિયરિયાએ સફળ થવા ના દીધો. દર મહિને રીટાને મનાવી મનાવીને માંડ માંડ ખાધા ખોરાકી પૂરી થાય એટલી રકમ રાકેશ એના મા બાપને પહોંચાડી શકતો હતો. ક્યારેક રીટાથી છાની છપની મદદ પણ રાકેશ કરી લેતો હતો. રાકેશ પોતે સરળ સ્વભાવ અને સમજણનો માલિક હતો, પરંતુ એ માનવીય ઉત્તમ લક્ષણોને એ આજ સુધી સાર્થક ના કરી શક્યો. એમાંય આજે તો પોતાની જિંદગીના તારણહારને પેડલ રિક્ષા ખેંચતા જોઈને એનું દિલ દ્રવી ઉઠ્યું હતું. એની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ. એણે નક્કી કરી લીધું કે બસ હવે બહુ થઈ ગયું, હવે હું સગા ભાઈ કરતાંય અધિક એવા મિત્રને મદદ નહીં કરું તો મને ભગવાન પણ માફ નહીં કરે. પરિણામ ગમે આવે, પરંતુ રીટાની વાતમાં હવે નથી આવવું. આખી રાત પડખા ફેરવ્યા કર્યા રાજે છે. હા, રીટા તો આખી રાત ઘસઘસાટ ઊંઘી રહી. ત્રીજા દિવસે રવિવાર હતો. ગઈકાલે જ સેલમાંથી સસ્તા ભાવે નવા ખરીદેલ કપડાં પહેરીને નીકળ્યો અશ્વિન. અશ્વિન ઘેરથી નીકળ્યો તે વખતે એનો દીકરો જય બોલ્યો, પપ્પા મને પણ લઈ જાઓ ને રાકેશ કાકાને ઘેર. આજે નહીં બેટા, બીજી વખત જવાનું થશે તો તને અને તારી મમ્મીને પણ સાથે લઈ જઈશ, અશ્વિને મીઠાશ ભર્યા સ્વરે દીકરાને કહ્યું. સુરેખા તો પતિનું બીજી વખત જવાનું થશે તો? વાક્ય પર જ ઢીલી થઈ ગઈ. ત્રીજા માળે આવેલ રાકેશના ફ્લેટ પર પગથિયા ચડીને સરસડાટ પહોંચી ગયો અશ્વિન. એણે દરવાજો ખડખડાવ્યો. સામે રીટા ઊભી હતી. કોઈ પણ આવકાર વગર અશ્વિન અંદર જઈને બોલ્યો, ભાભી રાકેશ ઘેર નથી? રીટાએ ઝડપભેર કહ્યું, રાકેશ તો ગામડે ગયેલ છે, તમે મોડા પડ્યા, પરંતુ થોડીવાર બેસો, મારે થોડું કહેવું છે તમને. અશ્વિન પડેલી એક ખુરશીમાં બેઠો. પાણીનું પણ પૂછ્યા વિના રીટાએ વાતની શરૂઆત કરી. સારું થયું કે તમે રાકેશની ગેરહાજરીમાં આવ્યા. રાકેશને ગરીબમાંથી પૈસાદાર મારા પપ્પાએ બનાવ્યા છે. એમને નોકરી પણ મારા પપ્પાની ભલામણથી મળી છે, ને આ ફ્લેટ પણ મારા પપ્પાએ જ લઈ આપ્યો છે. વાત રહી તમારી તો સાંભળો, આ વિસ્તારમાં બધા માલેતું જાર લોકો રહે છે. તમારા જેવા પેડલ રિક્ષા ચલાવતા લોકોએ અહીં આવતા શરમાવવું જોઈએ. અમારી પર્સનાલિટીનો પણ તમને લગી રહી ખ્યાલ ના આવ્યો? આટલું કહીને રીટા એક રૂમમાં જઈને 5-1 મિનિટમાં પાછી ફરી. એના હાથમાં રૂપિયાનું બંડલ હતું. બંડલ અશ્વિનના સામે ધરીને રીટા બોલી, તમે તમારા મિત્રને બાળપણમાં મદદ કરી હોય તો લ્યો આ રૂપિયા, પૂરા 50,000 છે. અમે કોઈનું અહેસાન માથે ચડાવવા માંગતા નથી. આ સાથે એક શરત પણ છે, આ ફ્લેટમાં ક્યારેય ફરીથી પગ ના મૂકતા. જો ફરીથી આવવાની ભૂલ કરી તો આ રીટા એ જ દિવસે તમારા મિત્ર રાકેશને અલવિદા કરી દેશે. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. રૂપિયાને અડકવાની વાત તો દૂર રહી, પરંતુ એક પળનોય વિલંબ કર્યા વગર અશ્વિન સડસડાટ પગથિયા ઉતરી ગયો. થોડું ચાલ્યા પછી રસ્તાની બાજુમાં આવેલ મંદિર પરિસરમાં જઈને એણે ઠંડુ પાણી પીધું. મંદિરમાં જઈને દર્શન કરવાના તો એના હોશ ન હોતા, પરંતુ એના હૃદયમાંથી શબ્દો સરી પડ્યા, હે પ્રભુ સાચવજો મારા ભેરુબંધને. અશ્વિને ઘેર આવીને
સુરેખાને બધી હકીકત કહી સંભળાવી. બસ એ જ દિવસથી રાકેશ જે વિસ્તારમાં મળ્યો હતો એ વિસ્તાર અને એના રહેણાંક વિસ્તારમાં ધંધો કરવાનું છોડી દીધું અશ્વિને. અઠવાડિયું રાહ જોવા છતાંય હજી અશ્વિન કેમ ના આવ્યો વિચારીને રાકેશે રીટાને કહ્યું, મારો દોસ્ત વાયદાનો પાકો છે રીટા, પરંતુ હજી સુધી કેમ નહીં આવ્યો હોય. રીટાએ રાકેશના ખભે હાથ મૂકીને કહ્યું, ગરીબ માણસોના કોઈ ઠેકાણા ના હોય, છોડો નાહકની ચિંતા. બિચારા રાકેશને ક્યાં ખબર હતી કે એ પોતાની સાથે નોકરી કરતા મિત્રને ત્યાં અડધા કલાક માટે ગયો હતો ત્યારે રીટાએ ઘેર આવેલ અશ્વિનને હળધૂત કરીને કાઢી મૂક્યો હતો. દર રવિવારના દિવસે ગમે તે બહાનું કાઢીને રાકેશ કાર લઈને નીકળી પડતો હતો, પરંતુ અશ્વિનનો ભેટો ના થયો તે ના જ થયો. નોકરી મળ્યા પછી એનો જીવ સતત અશ્વિનને જ ઝંખતો હતો, પરંતુ પેડલ રિક્ષા ચલાવતા અશ્વિનને જોયા પછી તો એની ઊંઘ હરામ થઈ ગઈ હતી. વર્ષો પછી અનાયાસે મળેલ લંગોટિયો અને પોતાને પગભર કરનાર મિત્ર વળી પાછો ખોવાઈ ગયો હતો. સાત સાત વર્ષના વહાણા વહાઈ ગયા. રાકેશ ખાશી હતાશામાં સરકી ગયો હતો. 40 વર્ષની ઉંમરે રીટાનો ખોળો હજી ખાલી હતો. સુખ અને સંપત્તિ વચ્ચે રીટાને જિંદગી હવે સાવ સૂની સૂની લાગતી હતી. સતત મોજ શોખમાં ગળાડૂબ રહેલી રીટાને હવે જિંદગી જાણે ખૂંચતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો. એ ખૂબ પસ્તાઈ રહી હતી, પરંતુ હજીએ એનો સ્વભાવ એની આડે આવી રહ્યો હતો. એ હજીએ એની આંતરિક લાગણીઓને રાકેશ આગળ વ્યક્ત કરી શકતી ન હતી. હતાશામાં સરકી ગયેલ રાકેશને એ સાત્વિક પ્રેમ આપવાની કોશિશ કરતી હતી, ત્યારે જ ફ્લેટ પર મિત્રને મળવા આવેલ અશ્વિન સાથે કરેલ વર્તન એની નજર સામે ખડું થઈ જતું હતું. એનો આત્મા પોકારી પોકારીને કહી રહ્યો હતો કે તું ખુદ તારા પતિની ગુનેગાર છે. એ એની એક લાગણીને જરૂર અમલમાં મૂકી શકી હતી. એ લાગણી એ હતી કે રીટા હવે દર મહિને તેના સાસુ સસરાને મદદ કરવા ખુદ ગામડે જતી હતી. એમની સેવા માટે એક કામવાળી બહેનનો પણ બંદોબસ્ત કરી દીધો હતો. આ બાજુ અશ્વિનના કુટુંબમાં સુખનો સૂરજ ઉગ્યો. પુત્ર જય કોમ્પ્યુટર એન્જિનિયર બનીને માસિક 1.25 લાખના પગારે એક મલ્ટીનેશનલ કંપનીમાં જોડાયો. નોકરીના પ્રથમ દિવસે પિતાજીને પેડલ રિક્ષામાં બેસાડીને જય ખુદ પેડલ રિક્ષા ચલાવીને કંપનીએ પહોંચ્યો. અશ્વિન માટે આ પેડલ રિક્ષાનો છેલ્લો ફેરો હતો. સુખરૂપ 12 મહિનાનો સમય પસાર થઈ ગયો. બિઝનેસ એના લિસ્ટનો હોદો ધરાવતા જયના નવા ફ્લેટનું આજે વાસ્તુ પૂજન છે. સાથે સાથે સગા સંબંધીઓનો જમણવાર પણ ગોઠવેલ છે. કંપનીના બધા જ નોકરિયાત વ્યક્તિઓને એમાં આમંત્રણ છે. જયની સાથે જ નોકરી કરતા રીટા અને રાકેશ પણ જયના ફ્લેટના સરનામે પહોંચી ગયા. ફ્લેટના દરવાજે જયની સાથે અશ્વિન અને સુરેખા સૌને આવકારી રહ્યા છે. અશ્વિનને જોઈને રીટા અટકીને ઊભી રહી ગઈ, પરંતુ રાકેશે રીતસરની દોટ મૂકી, તમે અહીં અશ્વિનભાઈ? કહેતો એ અશ્વિનને ભેટીને રડવા લાગ્યો. થોડી વાર રડવા દીધા પછી સુરેખા રાકેશના ખભે હાથ મૂકીને બોલી, મને નહીં બોલાવો રાકેશભાઈ. ઉભરાયેલી આંખે જ અશ્વિનથી છૂટો પડીને રાકેશ બોલ્યો, અરે ભાભી તમે પણ છો? રાકેશે સુરેખા સામે હાથ જોડ્યા. સુરેખા રાકેશના હાથ પકડીને બોલી, ભાઈ દીકરાના ઘેર તો અમે હોઈએ જ ને. હે જય, તમારો દીકરો, મારો ભત્રીજો. અતિ ભાવાવેશમાં રાકેશ તૂટક તૂટક એટલું જ બોલી શક્યો. એની આંખો ફરીથી જોઈ પડી. આ દ્રશ્ય જોઈને અશ્વિનની નવી માં અને ઓરમાન ભાઈઓ પણ આવી પહોંચ્યા. એમને હકીકતની કોઈ ખબર તો ન હોતી, છતાંય એમણે રાકેશને છાનો રાખ્યો.
થોડો સ્વસ્થ થતાં જ રાકેશજીને ભેટી પડ્યો, જેએ રાકેશના ચરણ સ્પર્શ કર્યા. નજીકમાં ઊભેલી રીટા આ બધું જોઈ રહી હતી. એનાથી હવે લાંબી રાહ જોવાય તેમ ન હતું. એ ઝડપભેર આવીને અશ્વિનના પગે પડી ગઈ. મને માફ કરો અશ્વિનભાઈ, હું તમારી અને રાકેશ બંનેની ગુનેગાર છું. સુરેખાએ રીટાને ઊભી કરીને બાથમાં ચકડી લીધી. રીટા સુરેખાના ખંભે માથું નાખીને ડુસકા ભરવા લાગી. અચાનક એનું શરીર ઢીલું પડવા લાગ્યું. એને ચક્કર આવ્યા. એ નીચે ફસડાઈને બેભાન જેવી થઈ ગઈ. શુભ પ્રસંગમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું. સુરેખા, રાકેશ અને અશ્વિન ઝડપભેર રીટાને કારમાં બેસાડીને નજીકમાં જ આવેલ દવાખાને લઈ ગયા. ડોક્ટરના નિદાન પછી 15 જ મિનિટમાં હરખભેર ત્રણેય જણ પરત ફર્યા. સૌની ખુશી બેવડાઈ ગઈ. રીટા 41 વર્ષની ઉંમરે મા બનવાની હતી. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત દરેક પ્રકારની કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય